गुड मॉर्निंग एवरीबडी। हवे आपणे आजे 10मा लेक्चर मां टूंका दाखलામાં આપણે આગળ જઈએ બરાબર। તો આપણે દાખલો 3 એના બે દાખલા આપણે કરેલા બરાબર ને। પેજ નંબર 30 ઉપર ત્રીજો દાખલો છે એમાં ટોટલ 11 દાખલા છે એમાં બે દાખલા આપણે કર્યા હતા। હવે આજે આપણે ત્રીજા દાખલા તરફ આગળ જઈએ। ત્રીજા દાખલાની રકમ છે વિસ્મય અભિજીત અને કૃણાલ 3-2-4 ના પ્રમાણમાં નંદનું વેચતા ભાગીદારો છે એટલે હું અહીં લખીશ વિસ્મય વિસ્મય અભિજીત અને કૃણાલ 3 ભાગીદાર 3 એનો નફો છે 3-2-4 આ નફા નુકસાન પ્રમાણ થયું। હવે આપણને કીધું છે મેનેજરને તેનું કમિશન બાદ કર્યા પછીના નફાના 10% કમિશન આપવાનું છે। બરાબર પછી અભિજીતના ભાગે અભિજીતનો નફો 30,000 છે। ચલો આટલું આપણને આપેલું છે બરાબર। તો હવે આપણે મેનેજરને કમિશન કઈ રીતે આપી શકીએ બરાબર। તો મેનેજરને કમિશન આપવા માટે આપણી પાસે પેઢીનો નફો હોવો જોઈએ। યાદ કરો જ્યારે આપણે કારોની ખાતું બનાવતા હતા તો આપણને જે નફો આવે એના 10% આપણે મેનેજરને કમિશન આપતા હતા। તો અહીંયા આપણી પાસે પેઢીનો નફો છે નહીં બરાબર। તો કઈ રીતે આપણે આપીશું પેઢીનો નફો કઈ રીતે આપણે શોધીશું। તો અહીંયા પેઢીનો નફો શોધવો આપણા માટે સરળ છે બરાબર। કઈ રીતે તો અહીંયા અભિજીતનો નફો આપણને આપેલો છે। અભિજીતના નફા ઉપરથી આપણે પેઢીનો કુલ નફો આપણે શોધી શકીએ કેવી રીતના। તો પેઢીનો અભિજીતનો ભાગ કેટલો છે તો કે 2। પેઢીનો કુલ હિસ્સો કેટલો થયો તો કે 3-2-5-4-9 કુલ હિસ્સો 9 થયો। તો આપણે એવું કહી શકીએ કે જો 2/30,000 હોય તો 9 ભાગે પેઢીનો નફો કેટલો એવી રીતના આપણે ત્રિરાશી મૂકીને આપી શકીએ બરાબર। એટલે આપણે અહીંયા હેડિંગ આપીએ પેઢીનો નફો શોધવો। પેઢીનો નફો શોધવો ત્રિરાશી મૂકો કે 2/30,000 હોય તો 9 ભાગે કેટલા થાય આની ત્રિરાશી મૂકીને આપણે લાવી શકીએ કે 2 ભાગે જો અભિજીતને 30,000 મળે છે તો 9 ભાગે પેઢીનો નફો કેટલો હોય બરાબર। તો આપણે આ ત્રિરાશી મૂકશો એટલે નફો આપણને મળશે 1,35,000 આવશે જુઓ બરાબર ને। કારણ કે સીધી ગણતરી મેં આવી રીતે કરી કે 2/30,000 તો 1/ કેટલા થયા તો 15,000 તો 1/15,000 એટલે 9/ તો 15,000 × 9 એટલે 135 આવે એટલે 1,35,000 આપણે કહી શકીએ બરાબર ને। સીધું કેલ્ક્યુલેશન કેલ્ક્યુલેટર ઉપર ગણતરી ના કરો તો પણ તમને મળી શકે બરાબર। હવે આપણે કહીએ કે આજે નફો છે કયો નફો છે હવે આપણે મેનેજરને કમિશન આપવું છે તો પેઢીનો નફો છે પણ આપણે એ વિચારીએ કે આ કમિશન બાદ કર્યા પછીનો કે પહેલાનો તો કે ભાગીદારનો નફો છે ભાગીદારના નફા ઉપરથી તમે નફો લાવેલા છો એટલે આને વેચની પાત્ર નફો કહેવાય। વેચની પાત્ર નફો એટલે કમિશન બાદ કર્યા પછીનો જ હોય બરાબર। તો અહીં આપણે એમ કીધું છે મેનેજરને તેનું કમિશન બાદ કર્યા પછીના નફાના 10%। એટલે યાદ કરો મોટા દાખલામાં આપણે સૂત્ર મૂકીને આપણે કમિશન લાવતા હતા પણ અહીંયા સૂત્રની જરૂર નથી અહીંયા તમે સીધા એના 10% કરશો બરાબર। કારણ કે આ જે નફો છે કમિશન બાદ કર્યા પછી નો જ નફો છે બરાબર। મોટા દાખલા આપણે જ્યારે ગણતા હતા ત્યારે એનો કમિશન પહેલાનો નફો આપતા પહેલાનો નફો હતો બરાબર। એટલે ત્યારે આપણે સૂત્રની મદદથી આપણે કમિશન આપવું પડતું હતું અહીંયા આપણે સૂત્રની મદદની સૂત્રની મદદની સૂત્રની જરૂર નહીં પડે છે બરાબર। ચલો એટલે હવે આપણે સીધું અહીંયા કહીએ કે મેનેજરને કમિશન બરાબર
62,000 गुणिया 9 छेद में 34 तो आनु कैलकुलेशन થશે 18,000 એટલે ત્રણેય ભાગીદારને નફો મળશે રાજકુમારને 30,000 કૌશિકને 20,000 શર્માને 18,000 બરાબર બિલકુલ સરળ દાખલો ખાલી આપણે 68,000 ને 15 10 9 15 જેમ 10 જેમ 9 એના પ્રમાણમાં ખાલી વહેંચવાના હતા બરાબર ચલો હવે આપણો પાંચમો દાખલો મહેતા ને પંડ્યા કરતા 4 ગણો અને બાજપાઈ ને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે વર્ષના અંતે પેઢીનો નફો 87,500 હોય તો દરેક ભાગીદારને મળતા નફાની રકમ શોધો એટલે આપણને કીધું છે પેઢીનો નફો 87,500 આપેલો છે હવે આપણને એમ કીધું છે કે આ નફાને તમારે વહેંચવાનો છે પણ આપણી પાસે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ નથી પણ એની કન્ડિશન તમને આપેલી છે તો એ હું લખું છું તો પહેલું એવું કીધું છે મહેતાને પંડ્યા કરતા 4 ગણો નફો મળે છે 4 ગણો નફો મળે છે હવે અહીંયા તમને કીધું છે મહેતાને પંડ્યા કરતા 4 ગણો હવે પંડ્યાનો નફો કેટલો પંડ્યાનો નફો આપેલો હોય તો તમે મહેતાનો લાવી શકો ને પંડ્યાનો નફો છે ને કે પંડ્યા કરતા 4 ગણો નફો એટલે પંડ્યાનો નફો આપેલો નથી તો અહીંયા આપણે શું કરીશું તો કે પંડ્યાને આપણે કોઈ પણ અંક વડે ધારી લઈએ 1 કે 2 કે 4 કે 5 કોઈ પણ અંક વડે ધારી લઈએ બરાબર પોઈન્ટમાં ન આવે એવો અંક ધારવાનો તો આપણે 1 ધારો 1 ના 4 ગણા 4 થાય બરાબર ને 2 ધારો તો 8 થશે 2 ના 4 ગણા 8 થાય એટલે આપણે 1 ધારીએ નાનો અંક ધારીએ ધારો કે પંડ્યાનો નફો 1 છે ધારો કે પંડ્યાનો નફો 1 ભાગ છે માટે મહેતાનો નફા ભાગ 1 ગુણ્યા 4 બરાબર 4 ભાગ થાય બરાબર પછી આપણી સૂચના આગળ છે બાજપાઈ ને મહેતાના હિસ્સાનો અડધો ભાગ બાજપાઈ ને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે તો હવે વિચારો કે બાજપાઈનો ભાગ કેટલો તો બાજપાઈનો નફો ભાગ મહેતા થી અડધો તો મહેતાનો 4 હોય તો 4 ના અડધા તો કે 2 થાય અડધા કરવા હોય એટલે છેદમાં મૂકો હું એમ કહું સોના અડધા મારે કરવા હોય તો સોના છેદમાં 2 મૂકીશ 50 થાય 50 ના અડધા કરવા હોય તો છેદમાં 2 મૂકીશ 25 થાય એટલે છેદમાં 2 મૂક્યા એટલે 2 થાય એટલે હવે ત્રણેયનો આપણે નફો મળી ગયો હવે આપણે કહીએ કે દરેક ભાગીદારને મળતો નફો તો એમાં આપણે કહીએ કે મહેતા જેમ બાજપાઈ જેમ બંડિયા આ તમે કોઈ પણ લખી શકો છો કોઈ પણ નામ પહેલા બીજું કોઈ પણ લખી શકો છો મહેતાનો ભાગ કેટલો છે તો 4 બાજપાઈનો ભાગ કેટલો છે તો કે 2 બંડિયાનો ભાગ તો કે 1 આમ જો તો મોટો અંક પહેલા પછી નાનો એવી રીતના આકસ્મિક રીતે ગોઠવાઈ ગયો બાકી ન ગોઠવાઈ ગયો તમે આગળ આગળ પણ લખી શકો છો પણ પહેલા મોટો અંક આવે એ રીતે ભાગીદારને લખાય તો થોડું વ્યવસ્થિત લાગશે હવે આપણે કહીએ કે મહેતાનો નફો તો કેટલો તો કે આપણે 87,500 ને આપણે વેચવાના છે ગુણ્યા 4 ને 2 6 ને 7 છેદમાં 7 આવે અને 4 ના છેદમાં 7 જે બી આવે પછી બાજપાઈ 87,500 ગુણ્યા 2 ના છેદમાં 7 પંડ્યા એ જ રીતે આગળ બરાબર ચાલો એટલે પાંચમો દાખલો પણ સહેલો હતો આપણો હવે આપણે છઠ્ઠો દાખલો જોઈએ
चलो छठा दाखला में रकम छे शीला सुपी अने संकेत नी भागीदारी पेढ़ी नो 135,000 अंको 3-2-3 ना प्रमाण में वेचवाने बदले भूल थी 2-1-3 ना प्रमाण में वेचियो छे तो आ भूल सुधारवा मूडी खाते कई असर आपी तो टूंक में तमने एम कहेवा मांगे छे के बे वेचनी आपी छे एमा साची रीते वेचवानी जगह खोटी रीते वेचाई गयो छे तो आपणे शुं करवुं बराबर तो हवे एम विचार तो कोई भागीदार ने 15,000 मळता होय अने खरेखर एने 10,000 मळी खोटी वेचनी मुजब 10 જ મળી આવે તો તમે એવું વિચારશો કે 5,000 આપણે એને આપવા પડશે બરાબર ને 15 મળતા હોય અને તમે ભૂલથી એને 10,000 જ આપ્યા હોય તો 5,000 આપણે આપવા પડે ને તો વિચારો કે એને આપણે આપવા માટે એનું ખાતું આપણે જમા કરશું કે ઉધાર કરશું તો કે આપણે એને પૈસા આપવા હોય તો આપણે એનું ખાતું જમા કરવું પડે ને બરાબર તો અહીંયા આપણે એવી રીતના તમારે અહીંયા ઉધાર જમા તમે વધારે
આપણે એક પાસેથી લેવાના બરાબર ટૂંકમાં કદાચ તમે ભૂલી જાઓ તો આપણે એક જ વાક્ય યાદ રાખવાનું સાચી વેચની માંથી ખોટી વેચની બાદ પ્લસ આવે તો જમા માઈનસ આવે તો ઉધાર બરાબર શા માટે એવું કરતા હશો મેં તમે સમજ્યા ફરી વખત બોલું છું કે એને શિલાને મળવાના હતા કેટલા 50000 પણ તમે કેટલા આપ્યા 45 તો તમે ઓછા આપ્યા છે તો તમારે ભવિષ્યમાં એટલા આપવા પડશે ને ઉપર ના બરાબર આપવા માટે ખાતું તમે જમા આપશો એવી જ રીતના સુભીનું છે સંકેતમાં 50000 તમારે દેવાના છે પણ આપી દીધા 67500 વધારે આપી દીધા તો તમે એની પાસેથી પાછા મંગાવશો મંગાવશો એટલે એનું ખાતું ઉધાર બરાબર તો હવે આપણે શું કરીશું તો હવે આપણે અહીંયા આમનોંધ કરશું જે જમા હોય એને જમા ઉધાર હોય એને ઉધાર એટલે આપણે અહીંયા આમનોંધ આપશું ભૂલ સુધારણા નોંધ ભૂલ સુધારણા નોંધ બરાબર દૂર ગઈ કે કેમ તો કે 200 તો વધુ ઈતાઓ કે તમારો માર્ક કપાય નહીં વિગત તારીખ તો છે નહીં પણ તારીખનું ખાનું ખાલી રાખો શું આવશે તારીખ વિગત ખાપા ઉધાર રૂપિયા જમા રૂપિયા બરાબર તારીખમાં તો કઈ છે નહીં હવે આપણે શું કરીશું સંકેત ખાતે ઉધાર સંકેત ખાતે ઉધાર 16875 જમા મળે શિલા અને સુભી જમા છે તે લખો ત્યારે થોડી જગ્યા રાખી તમે લખો છો 11માં ધોરણ મુજબ કે શિલા ખાતે જમા 5625 પછી તે સુભી ખાતે જમા 11250 બાબત જે કઈ લખશો તો કે નફાની વેચની ભૂલથી ખોટી કરી હતી જેની ભૂલ સુધારી તેના બરાબર નફાની વેચની ભૂલથી ખોટી રીતે કરી હતી જેની ભૂલ સુધારી તેના બરાબર પછી નીચે સરવાળો કરવાની જરૂર નથી ખાલી સીધી તમે નીચે વ્યવસ્થિત કેટલા મળે લીધી દો બરાબર ચલો હવે અહીંયા આપણે ચાર દાખલા આપણે આજના લેક્ચરમાં આપણે કરીએ બરાબર હવે ખાસ તો એ વાત તમને બીજું કહેવાનું હતું કે ઘણા હજી સમયસર લેક્ચર જોતા નથી તમારે ફક્ત ને ફક્ત રોજની અડધી કલાક અથવા એક કલાક ખાલી ટાઈમ કાઢીને તમારે લેક્ચર જોવાનો છે જો તમે ટાઈમ ટુ ટાઈમ નહીં જુઓ તો બધું વર્ક તમારું ભેગું થશે ગમે ત્યારે આપણે ક્લાસીસ ખુલી શકે જ્યારે તમે આવશો એટલે સીધું જ્યાં બી આપણે પહોંચ્યા હશે ત્યાંથી જ આપણું લેક્ચર સીધો સ્ટાર્ટ થશે બરાબર એટલે તમે ટાઈમ ટુ ટાઈમ લેક્ચર જોતા રહો લેક્ચર જોવો એટલે ઓકે લખીને મોકલજો કારણ કે ઘણા એનું ઓકે લખેલું આવતું નથી બરાબર એટલે ખાસ તમને રિક્વેસ્ટ કરું છું કે તમે ટાઈમ ટુ ટાઈમ બધા જ લેક્ચર જોતા રહેજો અને ટાઈમ ટુ ટાઈમ જોતા નથી તમે 5 દિવસ પેન્ડિંગ રાખો છો કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ મને મળતા હોય છે હું પૂછતો હોય તો મને એવું કહે કે સર મેં લેક્ચર જોઈ નહીં પછી પૂછું કે બોલ સર પાછલા લેક્ચરમાં શું હતું છઠ્ઠા લેક્ચરમાં શું હતું તમારે આન્સર આપો